નમસ્તે વિદ્યાર્થી મિત્રો આરી જોકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિશે ગુજરાતીની એકમ કસોટીના પ્રશ્ન બેંક બેંકનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીનો તમારો અભ્યાસક્રમ છે પાઠ અગિયાર અને બાર માત્ર બે ચેપ્ટર તમારે વાંચવાના છે પેલો પ્રશ્ન ફકરો વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને પાંચ વિભાગ અંતર્ગત પાંચ ફકરા આપેલા છે એમાંથી કોઈ પણ એક આપણે

ઉદ્યોગકારો ઈચ્છે ત્યાં સુધી રાજ્યની જમીનનો ઉપયોગ કરી શકશે ખેતીમાં ઉપયોગી યંત્રોના નામ ખેતીમાં હળ ઓરણી પાવડો ટ્રેક્ટર હલર વગેરે જેવા યંત્રોનો ઉપયોગ થાય છે આ ફકરામાં દરિયા કિનારાના કયા ઉદ્યોગની વાત કરવામાં આવી છે તો આ ફકરામાં દરિયા કિનારાના મીઠા ઉદ્યોગની વાત કરવામાં આવી છે ફકરામાં વપરાયેલ અંગ્રેજી શબ્દ છે સ્કોલરશિપ ત્યારબાદ આવો એક બીજો ફકરો છે પેલા તમારા ધ્યાનથી ફકરો વાંચી લેવાનો તેના આધારે જોઈએ પ્રશ્ન રાજા રૂપસિંહ માટે આ ફકરામાં વપરાયેલ વિશેષણ રાજા રૂપશિ ખૂબ જ લોકપ્રિય પ્રજાવત્સલ હતા એ તેના માટે વપરાયેલા વિશેષણ છે વેષપલટો કરવો એટલે છુપા વિશે નગરમાં જવું રાજા રૂપસિંહ વેષપલટો લોકોના દુઃખ દર્દ જાણવા એટલે લોકોની રાજા પ્રત્યે કેવી લાગણી છે તે જાણવા માટે કરતા હતા રાજા રૂપસીએ પ્રજાના સુખની ચિંતા શા માટે થતી હતી તો રાજા રૂપસિંહને પ્રજાના સુખની ચિંતા થતી હતી કારણ કે રાજા રૂપસિંહ ખૂબ જ પ્રજાવત્સલ રાજા હતા લોકોના દુઃખ દર જોઈ તેમનું હૈયું પીગળી ગયું જતું હતું ફકરામાં વપરાય લૂંટી પ્રયોગ હૈયું પીગળી જવું ખૂબ દુઃખ થવું ત્રીજો ફકરો છે બરાબર આ રીતે છે અને આ છે તેના પ્રશ્ન પેલું શિવાજીના મન પર બાળપણથી જ તો કે તેમની માતા અને ગુરુનો પ્રભાવ હતો બીજો પ્રશ્ન મર્દાનગીની રમતો રમવી શા માટે પસંદ હતી તો શિવાજીના ગુરુએ તેમને યુદ્ધની સર્વ પ્રકારની તાલીમ આપી વીર યોદ્ધાની વાતો તેમજ ઉત્તમ ચારિત્ર સાંભળ્યું માટે ઉત્સાહ વધ્યો તેથી શિવાજીએ મરદાનગીની રમતો રમવી પસંદ કરી યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર તો યુદ્ધની સર્વ પ્રકારની તાલીમ મળી વીર યોદ્ધાઓની શૌર્યભરી વાતો તેમજ તેમના ઉત્તમ ચરિત્ર વાંચી શિવાજીના પરાક્રમો કરવાનો ઉત્સાહ વધ્યો નકલી લડાઈઓ લડીને ને વીરતા અને નિર્ભયના પાઠો ભણે આમ તેમનું યોદ્ધા તરીકેનું ઘડતર થતું રહ્યું પ્રશ્ન પ્રશ્નચાર સ્વરાજનો કીડો સળગવો એટલે પોતાના દેશ પ્રત્યે પ્રેમ જાગવું અને ફકરાની યોગ્ય શીર્ષક કે શિવાજીનું બાળપણ આગળ છે પેરેગ્રાફ ચાર બરોબર આ એક સરસ એવો ફકરો છે ને આ છે તેના આધારે પ્રશ્ન કિતુર રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે તો કિતૂર કર્ણાટકનું બેલગાંવ અને ધારવાડ ની વચ્ચે આવેલું એક નાનું રાજ્ય છે અને કર્ણાટક છે એટલે આપણે લખી શકીએ ભારતની દક્ષિણ દિશાએ રાજ્ય સમૃદ્ધ હતું તો કે રાજ્ય કંપની અવરોધરૂપ લાગતું હતું આ પરથી કહી શકાય કે કિતુર રાજ્ય સમૃદ્ધ હતું સંધિ કરવી એટલે જોડાણ કરવું અંગ્રેજ સરકાર માટે આ ફકરામાં કંપની સરકાર શબ્દ વપરાયો છે અને દેશતાજ એટલે થશે દેશ પ્રત્યે પ્રબળ લાગણી ત્યાર પછી પ્રશ્ન વિભાગ 5 નો પેલો પ્રશ્ન બાબા એ વિચારે ત્યારે તારા દિલને એક સવાલ પૂછજે કે મારી માને આ ગમશે કે નહીં બીજો પ્રશ્ન આપેલા વાક્યમાં રૂઢિપ્રયોગ છે આંખમાં આંખ પરોવી એકબીજા તરફ જોવું માને નજર સમક્ષ રાખવાની ટેવથી બાળકને શું ફાયદો થયો તો કે બાળક કઈ પણ અનિષ્ટ વિચારતા કરતા કે બોલતા તેને સંકોચ થઈ આવે છે અને એ વિચાર કુવચન કે કુકર્મના દોષ માંથી તે બચી જાય છે બાળકને સંકોચ ક્યારે થયો તો કઈ પણ અનિષ્ટ વિચારતા કરતા કે બોલતા બાળકને સંકોચ થઈ આવે છે શિખામણ શબ્દનો ઉપયોગ કરી વાંકીએ ફકીર બાબાએ બાળકને એક સારી શિખામણ આપી હવે પ્રશ્ન બીજો જે છે એમાં તમારે કોઈ પણ એક વિભાગ પસંદ કરી ઉત્તર લખવાના છે તમે પાંચે પાંચ વિભાગ જોઈ શકો છો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આપણે એમાંથી માત્ર અને બીજા પાઠના પ્રશ્ન જોઈશું દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે થાય છે તો દિવાળીમાં આપણે શક્ય હોય એટલી લાઇટિંગ દીવાનો ઉપયોગ કરીએ છીએ માત્ર આટલું જ નહીં ઘરની સફાઈ કરીએ ઘરની સજાથી લઈને દરેક વસ્તુની ખાસ કાળજી લેવામાં આવે છે દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે નવા વર્ષનો સંકલ્પ એટલે વહેલી પરોળનું ઝાકળ તો જેમ પરોળનું ઝાકળ સૂર્ય ઉગે ને તરત ઉડી જાય તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી અને તરત જ અદ્રશ્ય થઈ જાય છે એવું લેખક કહે છે પછી લેખકનો સંકલ્પ સ્વર્ગેશ થયો એવું શા પરથી કહી શકાય તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં જાળવી રાખ્યો પરંતુ માંદગીમાં સપડાતા તેમનો આ ચા ન પીવાનો નિર્ણય તોડવો પડ્યો એટલે લેખકનો નો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો એમ કહી શકાય એટલે કે સંકલ્પ તોડી નાખ્યો વહેલા ઉઠવાથી ફાયદા તો એટલે વહેલા ઉઠવાથી જિંદગીના લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય છે સવારનો સવારે ભર્યો પરિવાર તો અહીં ભર્યો પરિવાર એટલે આવશે એનો જવાબ સંપૂર્ણ પરિવાર માત થઈ જવું એટલે પરાજય થવો ભીમે દુર્યોધનને યુદ્ધમાં માત આપી ત્યારબાદ છે તમે કયા કયા તહેવારો પરિવાર સાથે મળીને ઉજવો છો તો તમે જે તહેવાર ઉજવતા હોય તે લખી શકાય પછી છે શિવાજીની માતાનું નામ તો જીજાબાઈ અને કૃષ્ણની માતાનું નામ દેવકી કહેવત હિંમતે મરદા તો મદદ એ ખુદા સલામતી અને પ્રગતિ કદી સાથે સાથે ન રહી શકે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સાહસ કર્યા સિદ્ધિ મળતી નથી પછી છે પોતાના સંતાનો જ્યારે દૂર થાય ત્યારે વડીલો કેવી વ્યથા અનુભવે છે

ત્યારબાદ પ્રશ્ન ત્રણ એકદમ મૌલિક છે તમને અહીં શબ્દો આપેલા છે આ શબ્દોનો ઉપયોગ કરી તમારે એક વાર્તા બનાવવાની છે છે કુલ ગુણ મિત્રો તો અહીં અમે વિભાગ તમને સોલ્યુશન આપેલું છે પછી વિભાગ ચાર અને પાંચમાં તમારે જાતે સમજીને વાર્તા લખવાની છે તો તમને જે શબ્દ આપેલા હોય ત્યારે કે જંગલ રાજા રાજકુમાર અને દયા તો મહેરગઢ નામનું એક રાજ્ય હતું રાવશી નામનો રાજા રાજ્ય કરતો એક જંગલમાં શિકાર જવાની હરણ જોઈને રાજાને તેનો શિકાર કરવાની ઈચ્છા થઈ પરંતુ બધા જ શબ્દોનો તેમાં ઉપયોગ થઈ શકે એ રીતે વિભાગ બી છે તેમાં નદી ઝાડ ગામડું લોકો અને ઘડો આટલા શબ્દોનો ઉપયોગ કરી આવી કોઈ પણ મૌલિક વાર્તા લખી શકાય ત્રીજો દેશ ખજાનો રાજા પ્રજા અને રાત તો આ રીતે આપણે વાર્તા લખી શકીએ પેપરમાં મૌલિક પ્રશ્ન હશે વિદ્યાર્થી મિત્રો પછી છે પ્રશ્ન ચાર તો અહીં તમને દરેક વિભાગમાં અલગ અલગ સૂચના આપી છે તે મુજબ આપણે દરેકનો આન્સર લખવાનો છે જેમ કે પેલો વિભાગ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો ફરી જન્મ લેવો તો પુનર્જન્મ આપેલા શબ્દોમાં અલગ પડતો શબ્દ છે પિતૃત્વ હવે અહીં આપેલા વાક્યોમાં જે સમાસ છે એ છે દ્વંદ્વ સમાસ અહી તહી દંડવસમાસ સાચી જોડણી છે હરિફાઈ રોટી પ્રયોગ લાલ પીળા થઈ જવું તો ગુશે થઈ જવું પછી વિભાગ બ છે નિયંત્રણ વિનાનું તો અનિયંત્રણ અલગ પડતો શબ્દ સુગંધ સમાસ તો સમાસમાં આવશે રાત દિવસ તંદવસમાસ અને સાચી જોડણી પૂર્ણિમા અને આ ખાડા કાન કરવા તો વાતમાં પૂરતું ધ્યાન ન દેવું વિભાગ 3 માં નવી પરણેલી સ્ત્રી તો કે નવોઢા

અને આજકાલ સમાસ ચોથું સાચી જોડી તો સાચી જોડી આ રીતે આવશે આશીર્વાદ અલગ પડતો શબ્દ સરોવર સમાસ આજકાલ બરાબર આ રીતે આપણે લખવાનું છે દીર્ઘ આવશે અને આની સરખી વાતમાં એને મિજાજ ગુમાવ્યો તો મિજાજ ગુમાવ્યો એટલે ગુસ્સે થવું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન છે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો પ્રવાસમાંથી વિખૂટા પડી જાઓ તો શું કરશું મોડા ઉઠવાને કારણે પરીક્ષામાં સમય ન પહોંચો તો શું કરશું સડક તો તણાકલું પડતા એકસાથે બધા ફટાકડા ફૂટી જાય તો શું કરશું વિજ્ઞાનમાં પ્રયોગ દરમિયાન આગ લાગે તો શું કરશો તમે ઘરે એકલા એકલાઓને અચાનક વાંદરાઓ આવી જાય તો તમે શું કરશો બરાબર કોઈ પણ એક વિષય વિશે તમારે પાંચમાંથી કોઈ પણ એક સવાલ લખવાનો છે કુલ ગુણ છે પાંચ તો આ મૌલિક છે તમારે સ્વપ્રયત્ન લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આજે પેપર છે બરોબર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આજે છે એ તમારું પ્રેક્ટિસ પેપર છે બરાબર એ ઓરિજિનલ પેપર જ્યારે પણ આવશે ત્યારે અમારી ચેનલ પર મૂકવામાં આવશે